હેલો એવરી વન આઈ એમ હાર્દિક શેટા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી આજે આપણે ધોરણ અગિયાર વિશે ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર વન ભૌતિક જગતની શરૂઆત કરીશું હવે આ ચેપ્ટરમાં આપણે ધોરણ અગિયાર અને બાર સાયન્સ દરમિયાન ભૌતિક વિજ્ઞાન નામના વિષયમાં કયા કયા ટોપિક્સ ભણવાના છીએ ભૌતિક વિજ્ઞાનમાં કયા કયા ક્ષેત્રોનો સમાવેશ થાય છે કયા કયા ક્ષેત્રમાં ભૌતિક વિજ્ઞાનનો ફાળો કેટલો છે પ્લસ તમને આ વિષય ભવિષ્યમાં કઈ રીતે ઉપયોગી થશે તે બધી વાતોની ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ પહેલાં ક્વેશ્ચનથી સાયન્સ એટલે શું તો તેના માટે આપણે એક શબ્દ સમજીએ લેટિન ભાષાનો લેટિન ભાષામાં શબ્દ છે સાઈન્ટિયા જેના પરથી ઇંગ્લિશ વર્ડ બન્યો સાયન્સ સાઈન્ટિયાનો મતલબ થાય જાણવું આવી રીતે સંસ્કૃત ભાષામાં સમાનાર્થી શબ્દ થશે વિજ્ઞાન જ્ઞાન એટલે જાણવું વિ વિજ્ઞાન એટલે વિશેષ જાણવું આવી રીતે અરબી ભાષામાં જોઈએ તો શબ્દ છે ઇલ્મ જેનો મતલબ પણ કંઈક આવો થાય છે જાણવું ઇન શોર્ટ સાયન્સ નામના વિષયમાં આપણે કંઈક જાણવાની કોશિશ કરી રહ્યા છીએ એવી વસ્તુ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ કે જેનાથી અત્યાર સુધી આપણે અજાણ છીએ એટલે તો કીધું સંસ્કૃત ભાષામાં કે વિશેષ જાણવું સાયન્સ શબ્દ સમજી લીધા પછી સાયન્સની એક બ્રાન્ચ ફિઝિક્સ હવે ફિઝિક્સ એટલે શું તે સમજીએ તો ગ્રીક ભાષાનો શબ્દ છે ફિઝિક ફિઝિક એટલે પ્રકૃતિ આ ફિઝિક્સ શબ્દ છે એ ઇંગ્લિશ વર્ડ છે જેને ગ્રીક ભાષાના શબ્દ ફિઝિક પરથી લેવામાં આવેલ છે ફિઝિક એટલે પ્રકૃતિ અને ફિઝિક્સ એટલે પ્રકૃતિને સમજવાનું વિજ્ઞાન હવે ફિઝિક્સ એટલે પ્રકૃતિને સમજવાનું વિજ્ઞાન આપણે પહેલાં ચર્ચા કરી લીધી સાયન્સ એટલે શું હતું જાણવું તો ફિઝિક ફિઝિક્સ એટલે શું થશે પ્રકૃતિને જાણવી પ્રકૃતિ એટલે આપણે ઇંગ્લિશમાં કહી શકીએ નેચર પ્રકૃતિ એટલે આપણે કહી શકીએ નેચર હવે પ્રકૃતિને સમજવી એટલી ઈઝી નથી અને કદાચ માણસ સંપૂર્ણ રીતે પ્રકૃતિને ક્યારેય સમજી શકશે નહીં પણ આપણે અત્યારે પ્રકૃતિના એક નાના એવા અંશને પણ સમજવાની કોશિશ કરી રહ્યા છીએ પ્રકૃતિને સમજવાથી હંમેશા માણસનો ફાયદો થયો છે હા એક વસ્તુ અલગ છે કે પ્રકૃતિની વિરુદ્ધ જવાથી ઘણા બધા નુકસાન પણ થયેલ છે હવે આગળ વધીએ સંસ્કૃતમાં ફિઝિક્સનો સમાનાર્થી શબ્દ છે ભૌતિકી જેના પરથી આપણે આપણી ભાષામાં શબ્દ બનાવ્યો ભૌતિક વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાનનો મતલબ પણ એવો થશે પ્રકૃતિને સમજવાનું વિજ્ઞાન ભૌતિક એટલે આપણી આસપાસની રિયાલિટી જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ ઓકે હવે તો ભૌતિક વિજ્ઞાનમાં આપણે અમુક ટોપિક્સ છે જેમ કે વૈજ્ઞાનિક પદ્ધતિ ભૌતિક વિજ્ઞાનમાં કઈ કઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવે છે પછી વિજ્ઞાન હંમેશા ગતિશીલ છે આ વાક્યની ચર્ચા કરીશું ભૌતિક વિજ્ઞાનના મુખ્ય બે વિચારો પછી બ્રહ્માંડના બે મૂળભૂત ઘટકો વિ ભૌતિક વિજ્ઞાનની શાખાઓ એવા ઘણા બધા ટૉપિકની ચર્ચા કરીશું ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજીને શું સંબંધ છે અલગ અલગ ક્ષેત્રમાં ભૌતિક વિજ્ઞાનનું યોગદાન જેમાં સંદેશાવ્યવહાર વાહન વ્યવહાર મેડિકલ સુરક્ષા ક્ષેત્ર નેનો ટેકનોલોજી ઘણા બધા છે તો આ બધા ટૉપિક્સની વારાફરતી આપણે ચર્ચા કરીએ સૌથી પહેલાં વૈજ્ઞાનિક પદ્ધતિ જો તમે પોતે પણ વૈજ્ઞાનિક બનવા ઈચ્છતા હો તો તમારે પણ આ ટોપિક છે તે ધ્યાનમાં રાખવો જરૂરી બનશે પદ્ધતિસરના અવલોકનો વિ વૈજ્ઞાનિક પદ્ધતિમાં સૌથી પહેલું તમે કંઈક શોધ કરવા માગો છો ભૌતિક વિજ્ઞાનમાં તમે પ્રકૃતિમાંથી કંઈક લેવા માગો છો તો તમારે સૌથી પહેલું સ્ટેપ હશે તે જરૂર પડશે પદ્ધતિસરના અવલોકોનો અવલોકનો એટલે ખાલી નોર્મલ આપણે દુનિયાને નિહાળીએ છીએ તેવા નહીં પણ સૂક્ષ્મ અવલોકનો અને પદ્ધતિસરના એક અવલોકન કર્યા પછી વારંવાર તેના વિશે વિચાર કરવો વારંવાર તેના જેવા જ બીજા અવલોકનો છે તેના તરફ જોવું આ બધી વસ્તુઓ ભેગી મળીને તમને આગળના સ્ટેપ સુધી લઈ જશે અવલોકનો થયા પછી નિયંત્રિત પ્રયોગો પ્રયોગો તમારા એવા હોવા જોઈએ જે નિયંત્રણમાં હોય ગુણાત્મક અને માત્રાત્મક તર્ક તમને થોડો અંદાજ હોવો જોઈએ કે અત્યારે આપણે શું કરી રહ્યા છીએ ગાણિતિક નમૂનીકરણ એટલે મેથેમેટિકલ મોડલિંગ તમારી પાસે એક ફ્લોચાર્ટ જેવું કંઈક હોવું જોઈએ મગજમાં એક નકશા જેવું કંઈક હોવું જોઈએ કે તમે આ સ્ટેપ પછી આ સ્ટેપ લેવાના છો આગાહીઓ ભૌતિક વિજ્ઞાનમાં આગાહીઓનો પણ સમાવેશ થાય છે સિદ્ધાંતોને ચકાસવા અને નકારવા તમે જૂના સિદ્ધાંતો પોતે પ્રયોગો દ્વારા ચકાસી પણ શકો અને જો તમને એમાં કોઈ ભૂલ લાગે તો તેને નકારી પણ શકો પણ તમારી પાસે એક યોગ્ય કારણ હોવું જરૂરી આ ઉપરાંત અનુમાન અને કલ્પનાઓનું સ્થાન પણ વિજ્ઞાનમાં છે અનુમાન અને કલ્પનાઓ આ બે વસ્તુ શા માટે વિજ્ઞાનમાં જરૂરી છે તેની ચર્ચા આપણે એક એક ઉદાહરણથી કરીએ જેમ કે સૌથી પહેલાં હું લઉં છું અનુમાન આ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ખગોળશાસ્ત્રની શરૂઆત કઈ રીતે થઈ તો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ સૌથી પહેલાં ટોલેમી નામના ખગોળશાસ્ત્રીએ આશરે બે હજાર વર્ષ પહેલાં પોતાનો પૃથ્વી કેન્દ્રીયવાદ આપ્યો પૃથ્વી કેન્દ્રીયવાદ તેમાં તેણે દર્શાવ્યું કે પૃથ્વી છે એક બિંદુ પર સ્થિર છે પૃથ્વી છે એ એક બિંદુ પર સ્થિર છે અને બીજા અવકાશી પદાર્થો જેવા કે સૂર્ય તારા ચંદ્ર ગ્રહો ઉપગ્રહો બધા પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે હવે આવું શા માટે લાગ્યું તો ટોલેમીએ રોજના અવલોકનો પરથી આવું અનુમાન કરેલું કઈ રીતે તો રોજ તેના અવલોકનો શું હતા કે સૂર્ય છે એ પૂર્વ દિશામાંથી શરૂઆત કરી પશ્ચિમ દિશામાં આથમે છે સૂર્ય પૂર્વ દિશામાંથી શરૂઆત કરી પશ્ચિમ દિશામાં આથમે છે તારાઓ ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો જેવા બધા અવકાશી પદાર્થો રાત્રિ આકાશ દરમિયાન જ્યારે તેને અવલોકન કરવામાં આવ્યું ત્યારે તે બધા પોતાનું સ્થાન બદલતા હતા એટલે તેને એવું લાગ્યું કે પૃથ્વી એક જગ્યા પર સ્થિર છે અને બાકી બધા અવકાશી પદાર્થો તેની આસપાસ ભ્રમણ કરે છે એક્ઝેક્ટ જેમ આપણે સપોઝ કોઈ વાહનમાં રોડ પર ગતિ કરી રહ્યા છીએ ધારો કે બસમાં અને આપણને ક્યારેક એવો અનુભવ થવા લાગે છે કે આપણે સ્થિર છીએ અને રસ્તા પર જે વૃક્ષો છે એ મારી વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યા છે સેમ અહીંયા એવું થયું ખરેખર પૃથ્વી ગતિ કરતી હતી પણ ટોલેમીને એવું લાગ્યું કે પૃથ્વી સ્થિર છે ને બાકી બધા અવકાશી પદાર્થો તેની આસપાસ ગતિ કરે છે ઓકે હવે આમાં ફેરફાર ક્યારે થયા તો આર્યભટ્ટ ભારતના એક ઋષિ વૈજ્ઞાનિક આર્યભટ્ટે પોતાનો સૂર્ય કેન્દ્રીય વાદ આપ્યો હવે સૂર્ય કેન્દ્રીય તેણે શું કીધું કે સૂર્ય છે સ્થિર છે સૂર્ય કેન્દ્રીયવાદમાં તેમણે શું કીધું સૂર્ય છે એક જગ્યા પર સ્થિર છે અને પૃથ્વી તથા બીજા ગ્રહો તથા ઉપગ્રહો લઘુગ્રહો બધા અવકાશી પદાર્થો પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે આર્યભટ્ટની રજૂઆતના હજાર વર્ષ પછી કોપરનિક્સે મોડેલ તૈયાર કર્યું નિકોલસ કોપરનિક્સ નામના વૈજ્ઞાનિકે એક મોડેલ તૈયાર કર્યું જે સૂર્ય કેન્દ્રીય મોડેલ હતું એટલે સૂર્યને કેન્દ્રમાં રાખીને મોડેલ બનાવેલું કોપરનેક્સ કોપરનિક્સ પછી આપણે આગળ વધીએ તો ટાઇકોબ્રાહે ટાઈકોબ્રાહે નામના ખગોળશાસ્ત્રી એ ગ્રહોની ગતિ માટે માહિતીઓ એકત્રિત કરી તેના પછી વાત કરીએ તો આ ટાઇકો બ્રાહે છે એમના જ એક આસિસ્ટન્ટ જોન કેપલર આ જે માહિતી છે તેમનો અભ્યાસ કર્યો આ માહિતીનો અભ્યાસ કરી ગ્રહોની ગતિના ત્રણ નિયમો આપ્યા જે અત્યાર સુધી આપણે માનીએ છીએ સાચા છે તો આવી રીતે ખગોળશાસ્ત્ર આગળ વધ્યું સૌથી પહેલા એક અનુમાન થયેલું હતું જે ટ્રોલેમીએ કર્યું પૃથ્વી કેન્દ્રીયવાદ અહીંયાથી લોકોને એક જિજ્ઞાસા જાગૃત થઈ કે ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરીએ જો પૃથ્વી કેન્દ્રીયવાદ આપવામાં ન આવ્યો હોત તો ખગોળશાસ્ત્રની કદાચ શરૂઆત ન થઈ હોત અથવા થઈ હોત તો પણ થોડી લેટ થઈ હોત તો આ એક વિજ્ઞાનનું પ્રથમ પગથિયું ચડવામાં અનુમાન છે જેણે આપણી એક મદદ કરી આર્યભટ્ટે પણ એક અનુમાન જ કરેલું હતું પણ થોડું વધારે ગહન અધ્યયન કર્યું હશે કદાચ એટલે લગભગ સાચો વાદ આપી દીધો સૂર્ય કેન્દ્રીયવાદ ત્યારબાદ કોપરનિકસે સૂર્ય કેન્દ્રીયવાદનું મોડેલ બનાવ્યું ટાઇકોબ્રાહે ગ્રહોની ગતિ માટે માહિતી એકત્ર કરી જોન કેપલરે ત્રણ નિયમો આપ્યા આ ત્રણ નિયમોની મદદથી અત્યારે આપણે અવકાશ વિજ્ઞાનમાં આટલા આગળ છીએ તો આ બધી જે પ્રગતિ છે તેનો શ્રેય સૌથી પહેલાં આપણે જેમણે વિજ્ઞાનની શરૂઆત કરી તેમને આપવો પડે આવી રીતે કલ્પનાઓનું પણ સ્થાન છે હવે કલ્પનાઓનું સ્થાન કઈ રીતે તો ઘણી બધી શોધ એવી છે જે પહેલાં કલ્પના હતી અને પછી હકીકત બની જેમ કે વિડીયો કોલિંગની શોધ તો એ પહેલાં એક મૂવીમાં વિડીયો કોલિંગની ચર્ચા ઓલરેડી થયેલી છે ત્યારે આ માત્ર કલ્પના હતી અત્યારે આ હકીકત છે જેમ કે મોબાઈલની શોધ મોબાઈલની શોધ થઈ એ પહેલાં મો એક મૂવીમાં તેની ચર્ચા કરવામાં આવેલ છે કે આવી રીતે કોઈ વાયરલેસ ડિવાઇસ છે જેના વડે આપણે વાતચીત કરી શકીએ છીએ અને પછી તે હકીકત બની આવી ઘણી બધી શોધો છે જે પહેલાં કલ્પના હતી માત્ર અને પછી રિયાલિટી બની આગળનો ટોપિક જોઈએ વિજ્ઞાન હંમેશા ગતિશીલ છે એટલે વિજ્ઞાન છે એ હંમેશા ગતિ કરે છે પ્રગતિ કરે છે વિજ્ઞાન ક્યારેય અટકતું નથી જેમ કે શરૂઆત કરીએ તો ગ્રેહામ બેલ નામના વૈજ્ઞાનિકે ટેલિફોનની શોધ કરી હવે ટેલિફોન છે વાયર સાથે જકડાયેલું એક યંત્ર હતું જેના વડે આપણે વાતચીત કરી શકતા હતા જે માત્ર ઇલેક્ટ્રિકલ સિગ્નલને ઓડિયો સિગ્નલમાં કન્વર્ટ કરતું હતું અને ઓડિયોને ઇલેક્ટ્રિકલમાં કન્વર્ટ કરી શકતું હતું તેના પછી આપણે વોકી ટોકી બનાવ્યા પછી સેલફોન બનાવ્યા સેલફોનમાં આપણે અલગ અલગ ટેકનોલોજી લાવ્યા પછી અત્યારે એન્ટરટેનમેન્ટ માટે ઘણા બધા પ્રોગ્રામ અત્યારે આપણે સ્ટાર્ટ કરી દીધા વિડીયો કોલિંગ સ્ટાર્ટ થઈ ગયું હોલોગ્રામ ઇફેક્ટનો પણ આપણે અત્યારે યુઝ કરતા થઈ ગયા છીએ તો વિજ્ઞાન છે હંમેશા પ્રગતિ કરતું રહેશે હવે જોઈએ ભૌતિક વિજ્ઞાનના બે મુખ્ય વિચારો પહેલું છે એક અને બીજું છે ન્યૂનીકરણ એકીકરણ એટલે શું સૌથી પહેલાં સમજીએ કે ધારો કે કુદરતમાં ઘણી બધી ઘટનાઓ બને છે અને એ બધી ઘટના પાછળ એક જ કારણ જવાબદાર હોય તો એ આપણે કારણ શોધી કાઢવાનું છે ત્યારે આપણે કહી શકીએ કે આપણે એકીકરણ કરવામાં સમર્થ રહ્યા તો એક એક્ઝામ્પલ લઈ લઈએ જેમ કે હું બોલું કે સફરજન છે એનું જમીન પર પડવું સફરજન છે એનું જમીન પર પડવું પછી બીજી એક પરિસ્થિતિ આપણે લઈએ પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ અથવા તો બીજા બધા ગ્રહોની ગતિ હવે આ સફરજન પડવું ચંદ્રની ગતિ પૃથ્વીની ગતિ ગ્રહોની ગતિ બધી અલગ અલગ પ્રક્રિયાઓ છે પણ બધી એક જ વસ્તુ સાથે સંકળાયેલ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તો આ થયું એકીકરણ કે અલગ અલગ ઘટનાઓ છે તેના પાછળ એક જ કારણ જવાબદાર છે જે ગુરુત્વાકર્ષણ છે અને તેના પરથી ન્યૂટને ગુરુત્વાકર્ષણનો એક સાર્વત્રિક નિયમ રજૂ કર્યો સેમ વે બીજો શબ્દ છે ન્યૂનીકરણ ન્યૂનીકરણ એટલે તમને ખબર પડી જ ગઈ છે શબ્દ પરથી જ કે ઓછું કરવું કંઈક ઘટાડવું તો ધારો કે તમારી પાસે કોઈ એક જટિલ તંત્ર છે હવે એ આપણે સીધે સીધું સમજી શકતા નથી પણ એ તંત્રને નાના નાના ભાગમાં વહેંચીને અને એ નાના ભાગને સમજાવવાથી જો આખા તંત્રની પ્રક્રિયા આપણને ખબર પડી જતી હોય તો આવા પ્રયત્નને આપણે શું કહીશું ન્યૂનીકરણ બરાબર એટલે કોઈ એક મોટું તંત્ર છે જેમ કે હું બોલું વરાળ યંત્ર તો વરાળ યંત્ર આખું એક સાથે સમજવું બહુ ડિફિકલ્ટ છે પણ વરાળ યંત્રનો જો હું સિદ્ધાંત સમજી લઉં જે એકદમ ઇઝી છે તો હું આખા આખું તંત્ર કઈ રીતે કામ કરતું હશે એ પહેલેથી જ હું પ્રિડિક્શન કરી લઈશ તો આ થયું ન્યૂનીકરણ ન્યૂનીકરણ એટલે જટિલ તંત્ર છે તેના કોઈ એક સરળ ભાગને સમજીને આખું જટિલ તંત્ર આપણે કઈ રીતે કાર્ય કરતું હશે તેનો ખ્યાલ મેળવી શકીએ હવે આગળ વધીએ બ્રહ્માંડના બે મૂળભૂત ઘટકો બ્રહ્માંડ માત્ર બે જ ઘટકોનું બનેલું છે દ્રવ્ય અને વિકિરણ દ્રવ્ય એટલે આપણે એમ કહી શકીએ કે જેની પાસે કંઈક દળ છે અને વિકિરણ એ દળથી બનેલું નથી પરંતુ એક પ્રકારનું ક્ષેત્ર છે વિકિરણને ફૂલ ફોર્મમાં દર્શાવીએ તો વિદ્યુત ચુંબકીય કિરણ જે માત્ર વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રોથી બનેલું હોઈ શકે બ્રહ્માંડ માત્ર બે ઘટકોનું બનેલું છે દ્રવ્ય અને વિકિરણ હવે દ્રવ્યમાં પણ ઘણા બધા પ્રકાર હોઈ શકે દ્રવ્ય ઘણા ઘણા સ્વરૂપે હોઈ શકે જેમ કે હું બોલું ઘન સ્વરૂપ પ્રવાહી સ્વરૂપ વાયુ સ્વરૂપ આ તો આપણને ત્રણ ખબર જ છે જેમ કે પાણીના ત્રણ સ્વરૂપો છે બરફ હોય તો ઘન સ્વરૂપ પાણી પોતે નોર્મલ તાપમાન પર હોય તો પ્રવાહી સ્વરૂપ સો ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે તાપમાન પર વાયુ સ્વરૂપ હજુ ચોથું સ્વરૂપ છે પ્લાઝમા જેના પર અત્યારે રિસર્ચ ચાલી રહ્યા છે અને એક પાંચમું સ્વરૂપ છે બોઝ આઈન્સ્ટાઈન કંડન સ્ટેટ ભારતના વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝ દ્વારા લખાયેલા થીસીસ પર કાર્ય કરીને આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે એક દ્રવ્યનું પાંચમું સ્વરૂપ બનાવવામાં સફળતા મેળવી આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે પણ સત્યેન્દ્રનાથ બોઝને માન આપવા માટે તેમનું નામ પહેલાં રાખ્યું બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સ્ટેડ જે પાંચમું દ્રવ્ય મળ્યું પાંચમો પ્રકાર તેનું નામ હવે આ એક ક્વોન્ટમ ફિઝિક્સ સાથે સંકળાયેલું છે જેમ કે ક્વોન્ટમ ફિઝિક્સમાં આપણે જોઈશું આગળ જઈને કે પ્રોટોન ન્યૂટ્રોન ઇલેક્ટ્રોન તો છે જ પણ જે બળ લાગે છે વિદ્યુત ચુંબકીય બળ તેના માટે મૂળભૂત જવાબદાર ઘટકોમાંનો એક ઘટક છે બોઝોન્સ એ પણ આ વૈજ્ઞાનિકના નામ પરથી રાખેલ છે બોઝોન્સ છે તેની સ્ટડી કરવામાં આવે છે લગભગ શૂન્ય તાપમાને લગભગ શૂન્ય એટલે શૂન્ય ડિગ્રી સેલ્સિયસમાં નહીં શૂન્ય કેલ્વિન એટલે કે લગભગ માઇનસ બસો તોતેર ડિગ્રી સેલ્સિયસની આસપાસના તાપમાને સ્ટડી કરવામાં આવે છે પ્લાઝમા છે એ હાઈ ટેમ્પરેચર પર સ્ટડી કરવામાં આવે છે અને આ ત્રણ સ્વરૂપ આપણે ઇઝીલી અવેલેબલ છે આના માટે એક લેબોરેટરી પણ છે પ્લાઝમા રિસર્ચ લેબોરેટરી પીઆરએલ વિકિરણ છે એ વિદ્યુત ચુંબકીય કિરણ છે એટલે બ્રહ્માંડ આ બે ઘટકોના સમન્વયથી બનેલું છે તમે કોઈ પણ વસ્તુ જોઈશો તો આ બેમાંથી એક વડે બનેલી હશે યા તો દ્રવ્ય યા તો વિકિરણ જેમ કે હું બોલું કે મારી પાસે એક બુક છે તો એ દ્રવ્યની બનેલી છે રૂમમાં પ્રકાશ આવે છે તો એ વિદ્યુત ચુંબકીય કિરણ છે નેક્સ્ટ ટોપિક છે ભૌતિક વિજ્ઞાનની શાખાઓ તો ભૌતિક વિજ્ઞાનને મૂળ બે શાખામાં વિભાજીત કરવામાં આવે છે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અને આધુનિક ભૌતિક વિજ્ઞાન ઓગણીસમી સદી સુધીનું જે વિજ્ઞાન હતું તે આપણે કહીએ છીએ પ્રચલિત ભૌતિક વિજ્ઞાન ઓગણીસમી સદી પછી અમુક અસરો એવી જોવા મળી કે જે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન વડે સમજાવી શકાતી નહોતી જેમ કે ફોટો ઇલેક્ટ્રિક અસર તો આના માટે પછી અલગ વિજ્ઞાન બનાવવામાં આવ્યું જેને આપણે નામ આપેલું છે મોડર્ન ફિઝિક્સ એટલે કે આધુનિક ભૌતિક વિજ્ઞાન જેમાં એક શાખાનો સમાવેશ થશે ક્વોન્ટમ મિકેનિક્સ અને ક્વોન્ટમ મિકેનિક્સ પર રિસર્ચ અત્યારે હજુ હાલમાં પણ પ્રગતિમાં છે ચાલુ છે હવે આગળ જોઈએ પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં કઈ કઈ શાખાઓ છે જેમ કે યંત્રશાસ્ત્ર થર્મોડાઇનેમિક્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ પ્રકાશશાસ્ત્ર ઇલેક્ટ્રો ડાયનેમિક્સ આવી ઘણી બધી શાખાઓ પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં છે એક પછી એક શાખાનો ખાલી અત્યારે આપણે શું કરીશું અર્થ સમજીશું આ બધી શાખાઓ તમારે વન બાય વન ભણવાની છે યંત્રશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ પ્રકાશશાસ્ત્ર ઇલેક્ટ્રો ડાયનેમિક્સ ક્વોન્ટમ મિકેનિક્સ આ બધું ઇલેવન ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના ફિઝિક્સમાં કવર થઈ જશે સૌથી પહેલાં સમજીએ યંત્રશાસ્ત્ર યંત્રશાસ્ત્રમાં શું સ્ટડી કરશો તમે તો કોઈ પદાર્થની ગતિ સમજજો કોઈ પદાર્થની ગતિ ગતિ માટે જવાબદાર ઘટક જેમ કે બળ કાર્ય પાવર ઉર્જા આ બધી વસ્તુની તમે સ્ટડી કરશો યંત્રશાસ્ત્રને ઇંગ્લિશમાં કહેવાશે મિકેનિક્સ હવે થર્મો ડાયનેમિક્સ થર્મો એટલે તાપમાન ડાયનેમિક્સ એટલે સમજો થર્મો એટલે એક પ્રકારે ઉષ્મા અને ડાયનેમિક્સ એટલે ગતિનું વિજ્ઞાન ઇન શોર્ટ તમે કહી શકો ઉષ્મા ગતિશાસ્ત્ર ગુજરાતી શબ્દ આનો બનશે ઉષ્મા ગતિ શાસ્ત્ર ઉષ્માની ગતિનું વિજ્ઞાન જેમાં તમે ઘણા બધા ઉષ્મા એન્જિન રેફ્રિજરેટર પછી વરાળ યંત્ર આ બધાની ચર્ચા કરશો હવે આવશે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ એટલે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલું શાસ્ત્ર વિદ્યુત ચુંબકીય જેમાં પ્રકાશના તરંગો આવી જશે તથા ઘણા બધા વિદ્યુત ચુંબકીય તરંગો આવશે જેમનું વિજ્ઞાન આગળ આપણે સ્ટડી કરવાના છીએ પ્રકાશશાસ્ત્ર પ્રકાશશાસ્ત્ર એટલે નામ પરથી જ ખબર પડી ગઈ છે જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઓપ્ટિક્સ જેમાં પ્રકાશને સમજવાનો છે પ્રકાશ કઈ રીતે ગતિ કરે છે પ્રકાશની કઈ કઈ અસરો છે જેમ કે તમે દસમા ધોરણમાં ભણી ગયેલા તેમ પરાવર્તન વક્રી ભવન પ્રકિર્ણન પછી પૂર્ણાંતરિક પરાવર્તન હતું વિભાજન હતું હવે નવી અસરો પણ અમુક એડ થશે આપણા સિલેબસમાં જેમ કે વ્યતિકરણ વિવર્તન ઘણી બધી બરાબર તો પ્રકાશ શાસ્ત્રમાં તમે આટલું સ્ટડી કરશો પછી આપણી માનવ આંખ કઈ રીતે વક કરે છે અને માનવ આંખ વક કરે છે તેમાં કઈ કઈ ખામીઓ ઉત્પન્ન થાય છે કઈ કઈ રીતે સોલ્યુશન કરો છો આ ઉપરાંત સાદું માઇક્રોસ્કોપ સંયુક્ત માઇક્રોસ્કોપ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ આ બધી જે ડિવાઇસીસ છે તેને પણ તમે સ્ટડી કરશો આગળ ઇલેક્ટ્રો ડાયનેમિક્સ ઇલેક્ટ્રો એટલે ઇલેક્ટ્રોન અથવા તો એક પ્રકારે વિદ્યુતભાર કહી શકો અને ડાયનેમિક્સ એટલે આપણે જાણીએ છીએ તેમ ગતિનું વિજ્ઞાન તો અહીંયા તમે કહી શકો વિદ્યુતભારની ગતિનું વિજ્ઞાન જો ઇલેક્ટ્રોનની ગતિને આપણે કંટ્રોલ કરી શકીએ અને આપણા કેવા પ્રમાણે ઇલેક્ટ્રોન ગતિ કરતાં થાય તો આપણે ઘણી બધી શોધ છે તે કરી શકીએ અને ઘણા બધા વિજ્ઞાનમાં આગળ વધી શકીએ જેમ કે અત્યારે આપણે ટ્રાન્ઝિસ્ટર જેવી ડિવાઇસની મદદથી ઇલેક્ટ્રોનની ગતિ પર આપણે કંટ્રોલ કરી શકીએ છીએ ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોડાનેમિક્સમાં તમે આવી જ ડિવાઇસોનું કંઈક વિજ્ઞાન ભણશો શરૂઆત કરશો તમે ઇલેક્ટ્રોસ્ટેટિક્સથી એટલે કે વિદ્યુતભાર સ્થિર હોય ત્યારે તેની અસર શું હોય પછી વિદ્યુતભાર ગતિમાં આવશે એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય પછી વિદ્યુત પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય આ બધી વાતોની ચર્ચા તમે આ ટોપિકમાં કરશો ઇલેક્ટ્રો ડાયનેમિક્સમાં તો આ થઈ ગઈ ભૌતિક વિજ્ઞાનની શાખાઓ હવે જોઈએ ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજી ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજી બંને એકબીજા સાથે સંકળાયેલ છે કઈ રીતે તે સમજીએ ઘણી વખત એવું બને છે કે ભૌતિક વિજ્ઞાનમાં કોઈ નિયમ બને ભૌતિક વિજ્ઞાનમાં કોઈ નિયમ બને અને તેના પરથી ટેકનોલોજીનો ઉદ્ભવ થાય ઘણી વખત આનાથી ઉલટું બને છે ઉલટો એટલે કઈ રીતે કે પહેલાં ટેકનોલોજી આવે અને પછી ભૌતિક વિજ્ઞાન પોતાનું કાર્ય કરવાનું ચાલુ કરે જેમ કે હું કહું કે પહેલી વાત આપણે કરીએ કે પાસ્કલનો નિયમ હજુ તમે ભણેલા નથી એટલે ખ્યાલ નહીં હોય પણ પાસ્કલે એક નિયમ આપ્યો દબાણનો નિયમ અને તેના પરથી આપણે અત્યારે ઘણી બધી ટેકનોલોજી જેમ કે હાઇડ્રોલિક્સ શબ્દથી તમે વાકેફ હશો હાઇડ્રોલિક્સ ક્ષેત્રે આપણે ઘણી બધી પ્રગતિ કરી તો આ એક ભૌતિક વિજ્ઞાનનો એક નિયમ હતો જેની મદદથી આપણે ટેકનોલોજીમાં આગળ વધ્યા અને ઘણી વખત એવું બને કે ટેકનોલોજી પહેલાં આવે અને પછી ભૌતિક વિજ્ઞાન વડે તે આગળ વધે અને ઘણી વખત એવું બનશે કે ટેકનોલોજીના લીધે ભૌતિક વિજ્ઞાન આગળ વધશે કઈ રીતે એ સમજીએ કે વરાળ યંત્રની શોધ થઈ ઉષ્મા એન્જિનની શોધ થઈ એ એક ટેકનોલોજી હતી પણ તેમાં ઘણા બધા સુધારા કરવાની જરૂરિયાત ઉદ્ભવી જેના કારણે થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો ઉદ્ભવ થયો થર્મોડાઇનેમિક્સનો ઉદ્ભવ થયો ઓકે તો આ બંને વાયસ વર્ષા છે કે ભૌતિક વિજ્ઞાનમાં કદાચ કોઈક નિયમ આવશે કે કોઈ નવી શોધ થશે તો ટેકનોલોજીનો ઉદ્ભવ થશે ઘણી વખત ટેકનોલોજીને જરૂર પડશે તો ભૌતિક વિજ્ઞાન છે તેમાં પ્રગતિ થશે જેમ કે આપણે એમ કહીએ કે સિલિકોન ચીપ એક નાની એવી શોધ પણ જેની મદદથી આપણે અત્યારે કમ્પ્યુટર ટેકનોલોજીમાં આટલા આગળ વધી શક્યા છીએ હવે અલગ અલગ ક્ષેત્રમાં ભૌતિક વિજ્ઞાનનું યોગદાન સમજીએ વ્યવહાર શરૂઆત કરીએ તો સંદેશા વ્યવહારની શરૂઆત આપણે કઈ રીતે કરેલી તો પહેલાં તો નોર્મલ માણસ વાતચીત કરતો હો ખાલી પછી કોઈ પશુઓ દ્વારા હલન ચલન દર્શાવી સંદેશાઓની આપલે થતી તાર ટપાલ પછી ફેક્સ બરાબર ટેલિગ્રામ આવી ગયા તેના પછી આપણે ટેલિફોન બનાવ્યો ટેલિફોન પછી મોબાઈલ ફોન અને અત્યારે આપણે સંદેશા વ્યવહાર ક્ષેત્રે એટલા આગળ વધી ગયા છીએ કે એકસાથે બ્રોડકાસ્ટ મોડ પણ આપણે ચાલુ કરી શક્યા છીએ જેમ કે ટીવી પ્રસારણ અને શરૂઆત ક્યાંથી થઈ હતી જુઓ ટેલિગ્રામ છે ટેલિફોન છે પછી મોબાઈલ ફોન મોબાઈલ શબ્દનો મતલબ થાય ગતિમાન મોબાઈલ ફોન એટલે ગતિમાન ફોન તેના પછી આપણે ઘણી બધી ટેકનોલોજી લેવા જેમ કે ટીવી રેડિયો રેડિયો પ્રસારણ છે ટીવી પ્રસારણ છે આ બધી સંદેશાવ્યવહાર થયેલી ક્રાંતિ છે વાહન વ્યવહાર જોઈએ તો વાહન વ્યવહારમાં આપણે ઘણી બધી ક્રાંતિ કરી છે કેમ કે શરૂઆતમાં આપણે ચાલતા હતા પછી ટાયરની શોધ થઈ ભૌતિક વિજ્ઞાનમાં એક ભલે નાની શોધ લાગતી હોય પણ ઘણી અસરકારક શોધ હતી એ એક વ્હીલની શોધ છે પૈડાની શોધ હવે આ શોધ બિફોર ક્રાઇસ્ટ આપણે કહી શકીએ બહુ બધા વર્ષો પહેલાં થયેલી છે પણ તેના લીધે વાહન વ્યવહારમાં ક્રાંતિ આવી પછી ઘોડાગાડીની શરૂઆત થઈ સાયકલ છે રિક્ષા છે ઘણી બધી શોધો તો એવી થઈ છે કે જેની જરૂર પાછળથી પડી જેમ કે આપણે એમ કહીએ કે કારની શોધ થઈ તે પહેલાં ટ્રાફિક કંટ્રોલની શોધ થઈ ચૂકી હતી આપણે જે પેલી ટ્રાફિક કંટ્રોલ માટેની ત્રણ લાઇટ્સ આવે ને તેની શોધ પહેલાં થઈ ચૂકી હતી પછી કારની શોધ થઈ તો વાહન વ્યવહાર ક્ષેત્રે પણ આપણે ઘણી પ્રગતિ કરી બરાબર તેમાં આપ તમે ઉદાહરણ તરીકે તમારા જ પોતાના પેલા લખી શકો કે આપણે શરૂઆત કરી ઘોડા ગાડી ઊંટ ગાડી લઈ લો સાયકલ સાયકલ પછી આપણે મોપેડ પર આવ્યા એટલે કે બાઈક લઈ બોલી શકો તેના પરથી કાર કાર પછી આપણે આગળ હજુ વધતા જ ગયા ટ્રેન છે એરોપ્લેન છે જેટ પ્લેન છે સ્ટીમર છે હવે જો ભૌતિક વિજ્ઞાન કઈ રીતે આગળ વધે છે તેની એક વાત કોને ખબર હતી કે સોનાની શુદ્ધતા માપવાના પ્રયોગમાં આપણે એટલા આગળ વધી જઈશું કે પાણીમાં મોટી મોટી સ્ટીમર ચાલતી થઈ જશે આર્કેડીઝ નામના વૈજ્ઞાનિકે સોનાની શુદ્ધતા માપવાના વિચારોમાં ઘણા બધા પ્રયોગો કર્યા તેમાં તેણે એ પ્રયોગો દરમિયાન એક વસ્તુ નોટિસ કરી જેના પરથી એક નિયમ આપ્યો ઉત્પ્લાવક બળનો કે પ્રવાહીમાં કોઈ પદાર્થ છે તેના પર ઉપર તરફ લાગતું બળ તેણે ખસેડેલા પાણીના વજન બરાબર હોય છે તો સોનાની શુદ્ધતા માપવાના પ્રયોગો દરમિયાન ઉત્પ્લાવક બળની શોધ થઈ અને ઉત્પ્લાવક બળની શોધ વડે અત્યારે આપણે પાણીમાં સ્ટીમર પણ ચલાવી છીએ હવે આગળ પાછા જોઈએ તો સ્પેસ શટલ વાહન વ્યવહાર ક્ષેત્રે આપણે ઘણી બધી પ્રગતિ કરી ચૂક્યા છીએ મેડિકલ ક્ષેત્રે વાત કરીએ તો હવે મેડિકલ ક્ષેત્રે આપણે કેટલી કેટલાક સાધનો પણ બનાવી શક્યા જેમ કે અલ્ટ્રાસોનિકનો અથવા તો ઓપ્ટિકલ નો ઉપયોગ કર્યો સૌથી પહેલાં સમજીએ એક્સ રે સોનોગ્રાફી એક્સ રે સોનોગ્રાફીની મદદથી આપણે શરીરમાં રહેલી વસ્તુઓની ઇમેજ બનાવી શક્યા પછી ઈસીજી હવે ઈસીજી છે એમાં બે આવશે એક આપણે ફૂલ ફોર્મ બનાવી શકીએ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ અને બીજો એક આવશે ઇકો કાર્ડિયોગ્રાફ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ અને ઇકો કાર્ડિયોગ્રાફ બંનેમાં ફરક છે જે આ પહેલું છે ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રાફ એ તમે કદાચ કમ્પ્યુટરની સ્ક્રીન પર જોયું હશે આવી રીતે હૃદયના ધબકારો માપવા માટેનું એક સાધન છે બરાબર એ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ હવે ઇકો કાર્ડિયોગ્રાફ શું છે ઇકો કાર્ડિયોગ્રાફ છે ઇકો એટલે તમને ખબર હોય તો પડઘો એટલે આ એક પ્રકારના અવાજનો ઉપયોગ કરે છે અલ્ટ્રાસોનિક સાઉન્ડ અલ્ટ્રાસોનિક સાઉન્ડ નો ઉપયોગ કરી આપણા શરીરની અંદર જે હાર્ટ છે અથવા તો બીજા કોઈ એવા અંગો છે તેની એક ઇમેજ બનાવી શકે છે અને એમાં જે કોઈ ડિફેક્ટ્સ હોય તો તે શોધી શકે છે એ થયું ઇકો કાર્ડિયોગ્રાફ તેના પછી ઇએસઆર ઇલેક્ટ્રોન સ્પીન રેઝોનન્સ પછી એનએમઆર ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ એન્ડોસ્કોપી જે શરીરમાં કેમેરો દાખલ કરીને અંદર જે શરીરની અંદરનું આપણે અવલોકન કરી શકીએ છીએ તો મેડિકલ ક્ષેત્રે પણ આપણે ઘણી બધી પ્રગતિ કરી ચૂક્યા છીએ સુરક્ષા ક્ષેત્રે જોઈએ તો સુરક્ષા ક્ષેત્રે આપણે રડાર બરાબર પછી ઘણી બધી તોપ ઘણા બધા એવા સાધનો જેમ કે આપણે લઈએ પરમાણુ બોમ્બ અથવા પરમાણુ હથિયાર પરમાણુ વેપન્સ જેટ એન્જિન ઘણી બધી શોધો કરેલી છે રડાર છે તોપ છે જેટ એન્જિન છે આપણે વર્લ્ડ વોર ટુ જ્યારે હતું રનિંગ હતું ત્યારે આ ત્રણ વસ્તુની શોધ થયેલી હતી પરમાણુ હથિયાર છે એ આપણા માટે ઘણા નુકસાનકારક છે અને એક રીતે જોઈએ તો આનો જો સાચો ઉપયોગ કરવામાં આવે તો ફાયદાકારક પણ છે કઈ રીતે તો કે આપણે ન્યુક્લિયર પ્રક્રિયાની મદદથી ન્યુક્લિયર રિએક્ટર બનાવી શકીએ અને ન્યુક્લિયર રિએક્ટર છે એ એને મદદથી આપણે પુષ્કળ પ્રમાણમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ નેનોટેકનોલોજીના વિકાસમાં પણ ભૌતિક વિજ્ઞાનનો ઘણો બધો ફાળો છે નેનોટેકનોલોજીના વિકાસમાં નેનોટેકનોલોજી એટલે શું એ પહેલાં કહી દઉં કે કોઈ પણ દ્રવ્ય છે તેના અંદર રહેલા પરમાણુઓની પુનઃ ગોઠવણી કરીને તેમને એવા ગુણધર્મો આપી શકાય કે જે એની પાસે પહેલાં ક્યારેય નહોતા જેમ કે મજબૂતાઈ વધારી શકાય ઓછા વજનમાં મજબૂતાઈ વધારે હોય તેવું કોઈ સાધન બનાવી શકાય જેમ કે આપણે કાર્બનથી શરૂઆત કરી સી સિક્સટી બકીબોલ જેને આપણે ફુલરીન કહીએ છીએ પછી બકી ટ્યૂબ બરાબર અને ઘણા બધા ક્ષેત્રે કદાચ નેનો ટેકનોલોજી આપણને ઉપયોગી નીવડશે તેવું કહી શકાય અવકાશ વિજ્ઞાનની વાત કરીએ તો અવકાશ વિજ્ઞાનમાં આપણે ઘણી બધી પ્રગતિ કરી છે સ્પેસ શેટલ્સ બનાવ્યા સ્પેસ શેટલ બનાવીને તેની મદદથી આપણે ચંદ્ર સુધી પહોંચી શક્યા મંગળની કક્ષા સુધી પહોંચી શક્યા અત્યારે સેટેલાઇટ જે કમ્યુનિકેશન થઈ શકે છે તે પણ અવકાશ વિજ્ઞાનને આભારી છે તો આવી ઘણી બધી પ્રગતિ અહીંયા થઈ ચૂકી છે ઘણા બધા ઉપગ્રહો છે આપણે અવકાશમાં લોન્ચ કર્યા અને અલગ અલગ ઉપગ્રહો છે અલગ અલગ કાર્ય માટે આપણને ઉપયોગી છે જેમ કે રિમોટ સેન્સિંગ છે એજ્યુકેશન ક્ષેત્ર છે ઘણા બધા ફિલ્ડમાં ઉપયોગી છે હવે જે નેક્સ્ટ આપણો વિડીયો હશે અત્યાર સુધી આપણે ખાલી શું કર્યું છે ફિઝિક્સનું આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન મેળવ્યું હવે જે નેક્સ્ટ વિડીયો હશે તેમાં તમને તમારા સિલેબસની ખરેખર શરૂઆત થશે એક્ઝામ રિલેટેડ તૈયારી તમારે કરવી હોય તો નેક્સ્ટ વિડીયોથી તેની શરૂઆત થઈ જશે તેમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે કુદરતના મૂળભૂત ચાર નિયમો અને કુદરતમાં પ્રવર્તતા ચાર મૂળભૂત બળોની ચર્ચા કરીશું અને ચેપ્ટર 1 છે આપણું ફિનિશ થશે ત્યારબાદ ચેપ્ટર 2 માપન તથા એકમ પદ્ધતિથી આપણે આગળ વધારીશું